દીવમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક સોલંકી જીતેન્દ્ર ધરમસિંહ ઉંમર વર્ષ 31 રહેવાસી મૂળ ધામડેજ હાલ ઘોઘલાને ડાબા પગમાં ગંભીર ઈજા થતા બેભાન અવસ્થામાં સારવાર અર્થે ઉના હોસ્પિટલ ખસેડાયો. સારવાર દરમિયાન સોલંકી જીતેન્દ્રનું મૃત્યુ થયું. આ અકસ્માત રાત્રિના 9:45 કલાકે એસપી ઓફિસ પાસે થયો. ફોર વ્હીલર GJ32K2217 અને ટુ વ્હીલરના આ ગંભીર અકસ્માતમાં ટુ વ્હીલરના ઘણા બધા સ્પેર પાર્ટ્સ છૂટા પડી ગયા અને વેર વિખેર થયા અને ફોર વ્હીલર ગાડી પલટી મારી અને સાયકલ ટ્રેક ઉપર પહોંચી. સદનસીબે ફોર વ્હીલર ચાલક દિલીપભાઈ રહેવાસી ઉનાને માથાના ભાગે ઈજા થઈ. કેસની તપાસ PI પંકજ ટંડેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.